અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રાજુભાઈ ગોહિલના પરિવાર આસોદરથી લગ્ન પૂરા કરીને રાજુલા શહેરમાં આવ્યા હતા ત્યારે રસ્તામાં 12 તોલા કરતાં વધુ સોનાના દાગીના પડી જતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને સોશિયલ મીડિયામાં સોનાનું પાકીટ ખોવાયેલ છે નો મેસેજ વાયરલ કર્યો હતો. આવા સમયે જાફરાબાદ તાલુકામાં આવેલ સિન્ટેક્સ કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ઓફિસર મુનિંદર પ્રતાપસિંહ ઉર્ફે એપી સિંહને સોનાનું પાકીટ મળી આવતા તેણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને જે વ્યક્તિનું પાકીટ ખોવાયેલ છે તે વ્યક્તિને પાકીટ પરત આપવા રાજુલા આવ્યા હતા. ત્યારે મૂળ માલિક રાજુભાઈ ગોહિલને પોલીસ સ્ટેશને બોલાવી પીઆઈ આઈજે ગીડાની હાજરીમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડતો આ કિસ્સો જોવા મળ્યો હતો. પરિવારમાં સોનાનું પાકીટ મળતા તેઓ ખુશખુશાલ થયા હતા તો પોલીસની હાજરીમાં તમામ દાગીનાની ચકાસણી કરી જે દાગીના ખોવાયેલા હતા તે જ પાકીટ છે કે નહીં તેની ખારાઈ કરાઈ હતી, જે બાદ મૂળ માલિકને સોંપવામાં આવી હતી. ત્યારે પોલીસની મધ્યસ્થિતિ વચ્ચે 14 લાખ ઉપરાંતના દાગીના મૂળ માલિકને સોંપવામાં આવ્યા હતા. ત્યારે આ માનવતા અને ખાનદાની બતાવનાર મુનિંદર પ્રતાપસિંહ વ્યક્તિને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બિરદાવી પ્રશંસા વ્યક્ત કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.